શાંતિ. 9 નવેમ્બર 2022ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, બાપની ગતિ સદગતિ કરવાની મત અથવા સલાહ સૌથી ન્યારી છે, એટલે ગવાય છે, તમારી ગત મત તમે જ જાણો. એ સ્વયં પોતાની મત આપે છે. પ્રશ્ન છે, બ્રહ્માકુમાર કુમારી કેવડાવવાના અધિકારી કોણ? એમનો સ્વભાવ કેવો હશે? ઉત્તર છે, જે બાપ સમાન મીઠા અને પ્યારા છે, જે ક્યારે મતભેદમાં નથી આવતા, એ જ બ્રહ્માકુમાર કુમારી કેવડાવવાના અધિકારી છે. બીકેનો સ્વભાવ ખૂબ ખૂબ મીઠો હોવો જોઈએ. અંદર જરા પણ કડવાપણું અથવા દેહ અભિમાન ન હોય. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલું, પરસ્પર સલાહ કરી વિહંગ માર્ગની સેવા કરવાની છે, ક્યારે મતભેદમાં નથી આવવાનું. બીજું, શિક્ષક બની બધાને અલફનો પરિચય આપવાનો છે, ચડતી કળા અને ઉતરતી કળાનું રહસ્ય સમજાવવાનું છે, જ્ઞાનની પહેલીઓ પૂછીને સત્યતાને સિદ્ધ કરવાની છે. વરદાન છે, માસ્ટર દાતા બની ખુશીઓનો ખજાનો વહેંચવાવાળા, સર્વની દુઆઓના પાત્ર ભવ. વર્તમાન સમયે બધાને અવિનાશી ખુશીની આવશ્યકતા છે. બધા ખુશીના ભિખારી છે. તમે દાતાના બાળકો છો. દાતાના બાળકોનું કામ છે આપવું. જે પણ સંબંધ સંપર્કમાં આવે એને ખુશીથી આપતા જાઓ. કોઈ ખાલી ન જાય એટલા ભરપૂર રહો. દરેક સમયે જુઓ કે માસ્ટર દાતા બનીને કંઈ આપી રહ્યો છું કે ફક્ત પોતાનામાં જ ખુશ છું. જેટલું બીજાઓને આપશો એટલી બધાની દુઆઓના પાત્ર બનશો, અને આ દુઆઓ સહજ પુરુષાર્થી બનાવી દેશે. સ્લોગન છે, સંગમની પ્રાપ્તિઓને યાદ રાખો તો દુઃખ તથા પરેશાનીની વાતો યાદ નહીં આવે. અચ્છા, ઓમ શાંતિ.